વેલકમ ટુ ડેસ્ટિની ગાઈસ, માય નેમ ઇઝ તવલ ચોથાણી અને આજથી આપણે લોકો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ ચેપ્ટર નંબર એક ધોરણ 12 ગુજરાત બોર્ડ ચેપ્ટર નંબર એક, જેનું નામ છે સૂચક આંક. તો સૂચક આંક પહેલું ચેપ્ટર એ આપણે લોકો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ફર્સ્ટ આપણે લોકો ડિસ્કસ કરશું સૂચક આંકનો મિનિંગ શું છે, અર્થ શું છે, એનામાં કેટલા કેટલા પ્રકારના દાખલા આવે છે. ને આજે આપણે લોકો આ લેક્ચરની અંદર સ્ટાર્ટ કરશું સ્વાધ્યાય 1.1નો પહેલો દાખલો. તો સૌથી પહેલે ચેપ્ટરનું નામ છે સૂચક આંક. ઘણા બધા લોકો એવા હોય છે જેને ખબર હોય, દાખલા આવડતા હોય, પણ સૂચક આંક એટલે શું એ ન ખબર હોય. તો પહેલે આપણે સૂચક આંકના અર્થથી ચાલુ કરશું. સૌથી ફર્સ્ટ સૂચક આંક, કોઈ પણ ચલની કિંમતમાં, શબ્દ લખેલું છે કોઈ પણ ચલની કિંમતમાં. ચલ એટલે શું થાય, તો એક્સ વાય આ બધા ચલ કહેવાય. એટલે કોઈ પણ ચલની કિંમતમાં, કિંમત એટલે પી, અહીંયા એને સૂત્રમાં દેખાડાશે પી, પી એટલે પ્રાઇસ, પ્રાઇસ એટલે કિંમત. કોઈ નિશ્ચિત સમયની તે જ ચલની, એટલે આપણે એક શું નક્કી કરશું, એક નિશ્ચિત સમય નક્કી કરશું, એ ચલમાં સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર, મતલબ હમણાં જે કિંમત છે ઈ અને જે પહેલે નિશ્ચિત સમયની કિંમત હતી ઈ, એનો સાપેક્ષમાં, સાપેક્ષમાં એટલે એની સરખામણીમાં થતો ટકાવારી ફેરફાર શોધવા માટે જેનો ઉપયોગ થાય છે, જે આંકનો ઉપયોગ થાય છે, એને કહેવાય છે સૂચક આંક. મતલબ ઉદાહરણ તરીકે સૂચક આંકને આઈ વડે દર્શાવવામાં આવે છે. આઈ એટલે ઇન્ડેક્સ નંબર, ગુજરાતીમાં કહેવાય સૂચક આંક, જેનો સૂત્ર છે P1 છેદમાં P0 ગુણ્યા 100. બે બે માર્કના દાખલા જે પૂછાય છે એનામાં હોય છે P1 છેદમાં P0 ગુણ્યા 100. P એટલે શું થયું, પ્રાઇસ, પ્રાઇસ એટલે શું થયું, કિંમત. હમણાંની કિંમત છેદમાં નિશ્ચિત સમયની કિંમત ગુણ્યા 100. P1 છેદમાં P0 ગુણ્યા 100. એટલે સૂત્ર આવડે તો ઓટોમેટિક એની વ્યાખ્યા પણ આવડી જાય. વ્યાખ્યા આ જ હતી, ફરીથી જોજો, કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયની, કોઈ પણ ચલ એટલે P1, નિશ્ચિત સમય એટલે P0, સાપેક્ષ એટલે સરખામણી એટલે ભાગાકાર, ટકાવારી ફેરફાર એટલે ગુણ્યા 100. એટલે કોઈ પણ હમણાંની કિંમતનો છેદમાં પહેલાની નિશ્ચિત સમયની કિંમતનો જે ટકાવારી ફેરફાર એટલે ગુણ્યા 100 કરીએ, એ જે આંક આવે, એ જે જવાબ આવે, એને કહેવાય સૂચક આંક, જેને આઈ વડે દર્શાવવામાં આવે છે. ટોટલ આ ચેપ્ટરમાં ઘણી બધી રીતો આવે છે, જેમ કે પહેલી રીત અચલ આધારની રીત, પહેલી રીતનું નામ છે અચલ આધારની રીત, બીજો પરંપરિત આધારની રીત, ત્રીજો રૂપાંતર કરવાના દાખલા આવશે. અચલ આધારનું પરંપરિતમાં રૂપાંતર કરો, પરંપરિતનું અચલમાં રૂપાંતર કરો. ચોથું આવશે ભારિત સરેરાશ, પાંચમો આવશે લાસ્ટ પેર પાસે ને ફિસરના દાખલા, જે છેલ્લા વિભાગમાં 5-5 માર્કમાં પૂછાતા હોય છે. પછી જીવન નિર્વાહ ખર્ચના દાખલા આવશે. જીવન નિર્વાહ ખર્ચમાં બે પ્રકારના દાખલા, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત. પછી વાસ્તવિક વેતન શોર્ટ દાખલા વિભાગ સીમાં, અને ફુગાવાનો દર શોર્ટ દાખલા કાં વિભાગ એમાં કાં બીમાં કાં સીમાં. તો આટલા પ્રકારના દાખલા ચેપ્ટર 1 ની અંદર અવેલેબલ છે. આજે આપણે લોકો સ્ટાર્ટ કરવા જઈએ છીએ સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 1. હવે સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 1માં એક જ દાખલો 3 રીતે કરવાનો છે. પહેલું અચલ આધારની રીતે, બીજો પરંપરિત આધારની રીતે, ત્રીજો 2011-2013નો આધાર લઈને. એટલે આમ તો 3 છે પણ મેઇન 2 જ છે. અહીંયા જે 2 રીત લખી હતી, એક અચલ આધારની રીત કરશો, એક પરંપરિત આધારની રીત કરશો, એક જ દાખલામાં બંને રીત આવી જશે. તો સૌથી પહેલે આપણે અચલ આધારની રીત શીખી, અચલ આધાર પહેલી રીતનું નામ, એના દાખલા કરી. અચલ આધારની રીતમાં જ્યારે કોઈ પણ દાખલો આપેલો હશે અચલ આધારનો, તો કાઉન્ટ્સની અંદર એનો આધાર વર્ષ લખેલો હશે, મતલબ સેને આધારે આપણે એ દાખલો કરવાનો છે, નામ જ ખબર પડે છે અચલ આધાર. અચલ એટલે કોઈ પણ વર્ષ, એનો આધાર લઈને. જેમ કે આ દાખલામાં જોશો કાઉન્ટ્સમાં તો 2008, મતલબ કેનો આધાર લેવાનો છે, 2008નો આધાર લેવાનો છે. એના બેઝ ઉપરથી આપણે લોકોને શું કરવાનો છે, આ દાખલો કરવાનો છે. તો પહેલી રીત આપણે સ્ટાર્ટ કરી, જેનું નામ છે અચલ આધારની રીત.
દાખલામાં વર્ષ અને દૈનિક આવક આપેલું હશે. આ ત્રણ રીત ના દાખલા છે. દાખલામાં શું આપેલું હશે? વર્ષ અને દૈનિક. વર્ષ 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2015. અને દૈનિક આવક 275, 284, 289, 293, 297, 313, 328, 345. આટલું તમને આપેલું હશે. અને હવે એના ઉપરથી આપણે ત્રણ રીતે દાખલો કરવાનો છે, જેનામાંથી આપણે હમણાં સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. અચલ આધારની રીત. અચલ આધારની રીતમાં શું કીધું? કાઉન્સમાં લખેલું હશે કયો વર્ષ આધાર વર્ષ તરીકે લેવાનું. તો અહીંયા કયો કીધો છે દાખલામાં? 2008 ને. તો જે વર્ષને આધાર લેવાનો કીધો હોય ત્યાં પેલે 100 કરી નાખવાનું, કેમ કે એનો આપણે આધાર લઈએ છીએ. તો 2008 અચલ આધારની રીત કેટલું લઈ લેવાનું? 100. એમ કે એના બેઝ ઉપરથી આપણે લોકો શું કરશું? દાખલો કરશું. એટલે એને લઈ લેશું 100. જેના બેઝ ઉપરથી આપણે દાખલો કરીએ છીએ 2008, એને કેટલા લઈ લેવાના? 100 લઈ લેવાના. ઓકે, આ કેના માટે કર્યું? 2008. હવે 2009 માં અચલ આધારની રીત કેવી રીતે અપ્લાય થાય? ધન આધાર વર્ષ હશે એ છેદમાં આવશે. જેમ કે 2009 માં દૈનિક આવક કેટલી છે? 284. આધાર વર્ષ કયો લેવાનો છે? 2008. તો એની કેટલી હતી દૈનિક આવક? 275. તો હમણાંની આવક 284 છેદમાં આધાર વર્ષની આવક 275 ગુણ્યા 100 એટલે 103.27 એનો જવાબ આવશે. એટલે જેનો તમે આધાર લ્યો એ ક્યાં આવશે? છેદમાં આવશે. જેનો તમે દાખલો ગણતા હો જે વર્ષનો એ આવશે ઉપર. બીજું જોજો, 2010 માટે હમણાંની આવક કેટલી છે? 289 છેદમાં આધાર કયા વર્ષનો લીધો છે? 2008. ત્યારે દૈનિક આવક કેટલી હતી? 275. તો હમણાં 289 છેદમાં 2008 નો 275 ગુણ્યા 105.09. સેમ 2011 માટે હમણાંની આવક કેટલી છે? 203. દૈનિક આવક કેટલી હતી? 275 ગુણ્યા 100 એટલે 106.55. 297 ભાગ્યા 275 ગુણ્યા 100 108. 313 ભાગ્યા 275 ગુણ્યા 100 113.82. 328 ભાગ્યા 275 ગુણ્યા 100 119.27. 345 ભાગ્યા 275 ગુણ્યા 100 125.45. આ છે અચલ આધારની રીત. એકદમ સિમ્પલ, કદાચ પૂછાય તો 2 માર્કમાં સિમ્પલ એકદમ સૂત્ર. P1 છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે હમણાંનો આવક અથવા કિંમત, છેદમાં અચલ આધાર હતો 2008 તો છેદમાં ઈ નાખી દેવાનું, ગુણ્યા કરી નાખવાના 100. એકદમ સિમ્પલ રીત, જેને કહેવાય છે અચલ આધાર. બીજી રીત સ્ટાર્ટ કરી, પરંપરિત આધારની રીત. બીજી રીત, હવે પરંપરિત આધારની રીત જો તમને કરવી હોય પરંપરિત આધારની, તો આ રહ્યો બીજી કોલમ, આવડો પરંપરિત. ચાલુ વર્ષની આવક કે કિંમત છેદમાં અગાઉના વર્ષની આવક કે કિંમત ગુણ્યા 100. આ સૂત્ર છે, ચાલુ વર્ષ છેદમાં અગાઉનું વર્ષ. આધાર વર્ષની, આધાર વર્ષ તો એક જ હતો આગળ 2008, અગાઉનો વર્ષ એને ગુણ્યા 100. આ છે પરંપરિત આધાર રીત નંબર 2. શું કરવાનું એની અંદર જોઈએ. 2008 થી દાખલો ચાલુ થાય છે એટલે હમણાં બેઝ લઈ લેશું 100. ધન કેમ કે ચાલુ વર્ષ કયો છે? 2008. એનાથી અગાઉ વર્ષ છે જ નહીં એટલે સ્ટાર્ટિંગ ક્યાંથી કરી નાખવાની? 100 થી. હવે 2009 માટે આપણે લોકો દાખલો ચાલુ કરી બીજી રીત, પરંપરિત આધારની રીત. શું કરવાનો? હમણાંના વર્ષનો છેદમાં અગાઉનો વર્ષનો ગુણ્યા 100. કેવી રીતે જોજો, 2009 માં દૈનિક આવક કેટલી છે? 284. અગાઉનો વર્ષ એટલે કયો થાય? 2008. કેટલી છે? 275 ગુણ્યા કેટલા કરી દેશો? 100. તો 284 ભાગ્યા 275 ગુણ્યા 100 103.27. પછી 2010 માં 289 આધાર વર્ષ ની લેવાય એટલે ઉપરનો વર્ષ. 289 ભાગ્યા ઉપરના વર્ષની આવક 284 ગુણ્યા 100 એટલે અચલ આધારમાં આપણે શું કરતા હતા પહેલી રીતમાં? બધામાં આ જ લેતા હતા 275, કેમ કે આધારી હતું. જ્યારે પરંપરિતમાં શું લેવાનું? એનાથી અગાઉના વર્ષો. એવી રીતે દાખલો થાય. જોજો ફરીથી, 289 એનાથી આગળનું, 284 ભાગ્યા કરશું ગુણ્યા 100 કરશું 101.76. એના પછી જોજો, આના માટે કરીએ 293 હમણાંનું વર્ષ છેદમાં અગાઉનું વર્ષ 289 ગુણ્યા 100 એટલે 101.38. પછી 297 ભાગ્યા 293 ગુણ્યા 100
313 ભાગ્યા 297 ગુણ્યા 100, 328 ભાગ્યા 313 ગુણ્યા 100, 345 ભાગ્યા 328 ગુણ્યા 100. આને કહેવાય પરંપરિત આધારની રીત. એકદમ સિમ્પલ છે. ખાલી અચલ આધારમાં છેદમાં એક જ રકમ આવશે જે વર્ષ હશે એ, અને પરંપરિત આધારમાં એનાથી આગળનું વર્ષ લઈને ગુણ્યા 100 કરી દેવાનું. આ છે રીત નંબર 2. ત્રીજી રીત છે અચલ આધારની છે, પણ એનામાં એમ કીધેલું છે 2011 થી કરી અને 2013 સુધીનો આધાર વર્ષ લો, એમ કીધેલું છે દાખલામાં. એટલે આધાર વર્ષ એક વર્ષનો નહીં, 2011નો, 2012નો, 2013નો, આમ 3 વર્ષનો ભેગો થઈને આધાર લ્યો. તો હવે ડાઉટ આવે કે હવે આધાર કયો લેવો. એકદમ સિમ્પલ છે, જ્યાં જેટલા વર્ષનો આધાર લેવાનો કીધેલો હોય એનો કરવાનો પ્લસ ભાગ્યા જેટલા વર્ષો છે ઈ. જેમ કે અહીંયા કેટલા કીધા છે, 2011 થી 2013, તો 2011 કેટલો હતો દાખલામાં, 293, 2012 297, 2013 313. 3 વર્ષનો આધાર કીધો છે તો 293 પ્લસ 297 પ્લસ 313 ભાગ્યા 3. 3 કેમ કે 3 વર્ષનો આધાર લેવાનો કીધો છે. 2 વર્ષનો કીધો હોય તો 2નો સરવાળો ભાગ્યા 2, 3 વર્ષનો કીધો હતો ભાગ્યા 3, 4 વર્ષનો આધાર કીધો હતો બધાનો સરવાળો ભાગ્યા 4. ફરીથી 2011 થી કરીને 2013, તો એ રકમ ક્યાંથી લેવાની, દાખલામાંથી. 2011 293 પ્લસ 297 પ્લસ 313, 3 વર્ષ ભાગ્યા ટોટલ કેટલા આવશે, 3 વર્ષ, 2011, 2012 અને 2013, એટલે ભાગ્યા કેટલા કરી દીધા, 3. આનો જવાબ આવે છે 301. તો હવે જે આ દાખલો કરશું એ બધાના ભાગાકારમાં છેદમાં કેટલા મૂકી દેશું, 301 મૂકી દેશું. આવું પૂછાતું હોય છે, એટલે ખાસ 2 વર્ષ કે તો ભાગ્યા 2, 3 વર્ષ કે તો ભાગ્યા 3. ધન રકમ ક્યાંથી લેવાની, જે દાખલામાં આપેલી હશે એ બધાનો સરવાળો ભાગ્યા 2 વર્ષ હતો 2, 3 વર્ષ હતો 3, એટલે અહીંયા જવાબ કેટલો આવ્યો, 301. તો જે દાખલો ત્રીજી રીતે ગણશું, બધાના ભાગાકારમાં તમે જુઓ 301 જ દેખાશે. કેવી રીતે સ્ટાર્ટ કરીએ, પહેલે કરશું 2008 માટે. 2008 માટે દાખલો કરતા હોય તો દૈનિક આવક કેટલી છે, 275 ભાગ્યા, જવાબ કેટલો આવ્યો હતો, 301 ગુણ્યા 100, 91.36. બીજું 2009 માટે કેટલું છે, 284 ભાગ્યા 3 નો જવાબ કેટલો આવ્યો હતો, 301 ગુણ્યા 100, 94.35. ત્રીજું 289 જવાબ કેટલો આવ્યો હતો, ભાગ્યા 301 ગુણ્યા 100, 96.01. એટલે ઇન્સર્ટ બધાના ભાગાકારમાં જે ભાગ્યા 3 કરીને જવાબ આવે કે બીજા દાખલામાં ભાગ્યા 2 કરીને જવાબ આવે એને આપણે લોકો શું કરશું, અહીંયા લખી નાખશું. પછી 293 ભાગ્યા 301 ગુણ્યા 100, 297 ભાગ્યા 301 ગુણ્યા 100, 313 ભાગ્યા 301 ગુણ્યા 100, 328 ભાગ્યા 301 ગુણ્યા 100, 345 ભાગ્યા 301 ગુણ્યા 100. આવી રીતે દાખલા થાય છે. એક જ દાખલામાં ત્રણેય રીત છે. અચલ આધારમાં P1 એટલે હમણાંનું વર્ષ, આધાર વર્ષ આપેલું હશે બધાના છેદમાં એ જ રકમ લખવાનું. પરંપરિત આધારમાં હમણાંનું વર્ષ ભાગ્યા ઉપરનું વર્ષ ગુણ્યા 100, અને 2011 થી 2013 કીધું છે એટલે 11, 12 અને 13, 3 વર્ષનો આધાર લેવાનો કીધો છે, તો ત્રણેયનો દૈનિક આવકનો સરવાળો ભાગ્યા 3, અને પછી જે જવાબ આવે એ ભાગાકારમાં મૂકી દેવાનો. તો આ બે પ્રકારના દાખલા આપણે આની અંદર પૂરા કર્યા, અચલ આધારની રીતના પૂરા કર્યા અને પરંપરિત આધારના પૂરા કર્યા. આનામાં એ બીજા પ્રકારના દાખલા છે જેનામાં વર્ષ અલગ અલગ આપેલા હોય ને વસ્તુ પણ અલગ અલગ આપેલી હોય, ખાસે આવી જ રીતે, પણ એના માટે આપણે અલગથી એક વિડીયો બનાવશું. તો આ બેઝ છે, આ પેલા વિડીયોની અંદર મેં તમને બેઝ આપ્યું કે સૂચકાંક એટલે શું, કયા પ્રકારના દાખલા આવે છે. પેલા પાર્ટમાં આપણે લોકોએ બે પ્રકારના દાખલા પૂરા કર્યા જેનામાં અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. ધન તો આની પ્રેક્ટિસ કરશો, આવડી જશે, જોઈને નહીં આવડે ધન વિડીયો પોઝ કરો, આવા પ્રકાર સ્ક્રીનશોટ લેવું હોય તો સ્ક્રીનશોટ લઈ લો, ને એના પ્રકારે બુકમાં દાખલા ગણવા પડશે, જોઈને દાખલા ન આવડે આ તમને શીખાણી છે. બાકી તમને બુકમાં દાખલા ગણશો તો 100% આવડી જશે ને સ્ટેટિસ્ટિક્સની અંદર સ્કોર પણ થઈ જશે આરામથી. ધન થેન્ક યુ સો મચ.